साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા પાસે બબ્બે લાઈબંબા હોવા છતાં એક પણ લાઈબંબો આગ લાગે હાલ કામ આવતો નથી અને હિંમતનગર તલોદથી લાઈબંબો બોલાવવાનો વારો આવે છે ત્યારે રિપેરિંગના અભાવે હાલ તો શોભાના ગાંઠિયા સમાન છે। પ્રાંતિજ નગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન એક નહીં પણ બબ્બે લાઈબંબા આપ્યા છે, પણ હાલ તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ દ્વારા બંને લાયબંબાનો રિપેરિંગ કે મેન્ટેનન્સ ના કરાવતા હાલ તો બંને લાયબંબા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં આગ લાગવાના પ્રશ્નો બને છે, પણ નગરપાલિકા પાસે બબ્બે લાયબંબા રિપેરિંગ કે મેન્ટેનન્સ કરેલ ના હોય શોભાના ગાંઠિયાની જેમ માત્ર પડી રહ્યા છે, ત્યારે હાલ તો હિંમતનગર તથા તલોદથી લાયબંબા બોલાવવા પડે છે, ત્યારે લાયબંબા બહારથી બોલાવવાનું લાંબુ અંતર હોવાથી ઘણી વખત બધું આગમાં સ્વાહા થઈ ગયા પછી કે અડધું સળગી ગયા પછી આવતા આગમાં લાખોનું નુકસાન થતું હોય છે, ત્યારે પ્રાંતિજ પાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા તાત્કાલિક બંને લાયબંબા રિપેરિંગ કરવામાં આવે કે એક નવો લાયબંબો ખરીદવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે શું હાલ તો શોભાના ગાંઠિયા સમાન પડેલ બંને લાયબંબાનું રિપેરિંગ કે મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી, જેમાં એક લાયબંબો અમદાવાદ ખાતે છેલ્લા કેટલાય સમયથી દૂર ખાય છે તો બીજો મોટો લાયબંબો પણ પ્રાંતિજ નગરપાલિકાના શોપિંગ આગળ બંધ હાલતમાં પડી રહ્યો છે, ત્યારે પ્રાંતિજ સહિત તાલુકામાં કોઈ આગને લઈને જાનહાની સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે તો હવે જોવું રહ્યું। સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ।